मॉर्निंग બાળકો વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 માં વિષય પર્યાવરણમાં અભ્યાસ કરીશું। પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ। પાઠ 18 હવે અમે ક્યાં જઈએ, કયો પાઠ છે હવે અમે ક્યાં જઈએ। આ પાઠમાં પણ આગળના વિડિયોમાં આપણે ઘણો બધો અભ્યાસ કરી ગયા છીએ। હવે આ પાઠનો બાકીનો અભ્યાસ શરૂ કરીએ। जो कोई बीमार पड़े तो त्यां घणा एवा हता के जेओ जाणता हता के कया छोड़मांथी दवा बनावी केवी रीते इलाज थाय। क्यानी वात करी छे? अनुजना गामनी वात करी छे। क्यूँ? खेड़ी गामनी वात करी छे। लोको आ दवा लीधा पछी राहत अनुभवता हता। शुं कहेवाय? लोको आ दवाओ बनावता जे झाड़मांथी के छोड़मांथी ते दवाओ लईने घणी आराम अनुभवता हता। અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર મળવા ખૂબ જ મુશ્કેલ છે। શું કે અહીં સિંદુરી ગામમાં શું કહે છે, સિંદુરી ગામમાં આવ્યો છે ને અનુજ, ત્યાંની વાત કરી છે કે ત્યાં હોસ્પિટલ તો છે પણ ડૉક્ટરો મળવા ખૂબ જ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ મળતી નથી। શું કે અને પૂરતી દવાઓ પણ નથી અહીંયા। અહીં શાળા છે પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી। શું કે અહીં શાળા છે પરંતુ ક્યાં આગળની વાત કરી છે, સિંદુરી ગામની, પણ ખેડી ગામમાં જે શિક્ષકો બાળકોની સાર સંભાળ રાખતા હતા તેવી અહીંયા રાખવામાં આવતી નથી। આ બાળકો નવી ભાષામાં ભણાવવામાં મુશ્કેલી અનુભવે છે કે અહીં બાળકો છે તે નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે। સિંદુરી ગામ લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા। શું કે સિંદુરી ગામના જે લોકો હતા તે નવા ગામમાંથી આવેલા લોકોનું માન કે સન્માન આપતા ન કે સ્વાગત કરતા ન હતા। જેવી રીતે કે ખેડી ગામમાં એવું હતું કે નવા કોઈ લોકો આવે તો તેને સન્માન આપવામાં આવતું હતું કે સ્વાગત કરવામાં આવતું હતું। તેમની ભાષા અને રહેણીકણી જુદા હતા। શું કહે છે? ખેડી ગામ કરતાં સિંદુરી ગામના લોકોની ભાષા અને રહેણીકણી અલગ હતી। તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોતર્યા મહેમાન કહી એમને મજાક ઉડાવતા હતા। પછી શું કહે છે? તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોતર્યા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા। શું કરતા હતા? તે લોકો તેમની મજાક ઉડાવતા હતા। કોની? તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોતર્યા મહેમાન કહીને, શું કે અહીં બોલાયા વગર આવી ગયા તેવું કહીને મજાક ઉડાવતા હતા। જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કોઈ પણ વસ્તુ સાચું ન હતું। કોના? અનુજે જે સ્વપ્ન બતાવ્યું હતું અનુજને કર્મચારીઓએ કે અહીંયા આ બધી વસ્તુઓનો તમને ફાયદો થશે, તે કઈ જ વસ્તુની સુવિધાઓ ન હતી। લખો હવે શું કહે છે? શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નમાં આ ગામ જેવું હતું ના? તો શું કે સિંદુરી ગામ અનુજે જે સ્વપ્ન જોયું હતું તેના જેવું હતું ના? તેઓ સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળે છે? તો સિંદુરી ગામ અને તેના સ્વપ્નના ગામ વિશે શું તફાવત જો, સિંદુરી ગામમાં તેણે જે સ્વપ્ન જોયું હતું કે જ્યાં આગળ અમને દવાખાનાની પૂરી સુવિધા મળશે, શાળાની સુવિધા મળશે, શિક્ષકોની સુવિધા મળશે, અમને કોઈ તકલીફ નહીં પડે તેવી કોઈ પણ વ્યવસ્થા જોવા નથી મળી। તમે ક્યારેય કોઈના ઘરે વણ નોતર્યા મહેમાનની જેમ ગયા છો તમને કેવું લાગ્યું? શું કે ક્યારેય તમે કીધા વગર કોઈના ઘેર ગયા હોય તો તમને કેવો અનુભવ થયો? ત્યાંના લોકો તમારા જોડે કેવું વર્તન કર્યું? એવું કોઈ બન્યું છે તમારી જોડે બનાવ તો તેના વિશે દર્શાવવાનું છે। જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? જ્યારે તમારા ઘરે થોડા દિવસ માટે મહેમાન આવે છે તો તમે તમારો પરિવાર તેમની જોડે કેવું વર્તન કરે છે? તો આપણે સારું વર્તન કરીએ છીએ ને? તો આપણે જેવું આપણા ઘરમાં જેવું વર્તન થતું હોય પરિવાર તેમના જોડે કેવું વર્તન કરે તે તમારે મહેમાનોનું દર્શાવવાનું છે। થોડા વર્ષો પછી અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો, તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું। તે હજી પણ તેના જૂના ખેડી ગામની યાદ કરતો હતો। શું કે સિંદુરી ગામમાં થોડા વર્ષો તે રહ્યો અનુજ, તેના બાળકો મોટા થઈ ગયા, પરંતુ અનુજનું મન ત્યાં લાગતું ન હતું। તેનું ગામ ખેડી હતું તેને તે ખૂબ જ યાદ કરતો હતો, પરંતુ ત્યાં હવે ખેડી ન હતું, ત્યાં મોટા બંધ હતો। ત્યાં શું હતું? મોટા બંધો હતા, શું બંધ બાંધી દીધા હતા। પછી શું કહે છે? ત્યાં ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું। શું કહે? તેની આસપાસ તળાવો હતા. અનુજે વિચાર્યું, જો આપણે વણ નોતર્યા મહેમાન કહેવાતા હોઈએ તો
આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજના મનમાં એવું થવા માંડ્યું કે અહીંયા અમે આટલા વર્ષોથી રહીએ છીએ તો પણ અમને તે લોકો સારી રીતે વર્તન કરતા નથી, તો આપણે અહીંયા વણનોતરા મહેમાન ગણાઈએ તો એના કરતાં આપણે બીજા શહેર કે બીજી જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સપના સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા. અનુજે શું કર્યું? તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. ક્યાં આવી ગયો? મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. ત્યાં તેણે શું કર્યું? પોતાના પરિવાર સાથે મળીને નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકો શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું. અનુજનું સ્વપ્ન કેવું હતું? કે તેના બાળકો શાળાએ જાય, સારું ભણીને મોટા થાય અને તેમનું જીવન સુધરે, તે તેનું સ્વપ્ન હતું. હવે અમે ક્યાં જઈએ? ચલો હવે આગળનો પેજ જોઈએ. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેને આશા હતી બધું સારું થશે. શું કે અહીં મુંબઈ આવ્યા પછી પણ તેને એવું થયું હતું કે અહીંયા બધું બહુ સારું નથી, પણ શું તેને એક આશા હતી કે બધું સારું થઈ જશે. અનુજે તેના એક રૂમમાં ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. શું કે અનુજે શું કર્યું? તેના એક રૂમના ઝૂંપડામાં સમારકામ માટે એટલે રિપેરિંગ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ના કર. શું તેના સગાવાલા શું કહેતા હતા? કે આ ઝૂંપડા ઉપર તું પૈસા ના વેર. કોને ખબર અહીં આપણે અહીંથી પણ ખસવું પડે છે, કે કોને ખબર કે આપણને અહીંથી પણ કાઢવામાં આવે. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. શું કે તેના સગા સંબંધી કે મુંબઈ જેવા શહેરમાં આપણા જેવા માણસોની અહીંયા જગ્યા નથી. તમે અહીં જોઈ શકો છો, ચિત્ર આપેલું છે. પછી શું કહે છે? અનુજ ડરેલો અને ચિંતામાં હતો. અનુજને શું ચિંતા થઈ ગઈ અને મનમાં ડર જેવો હતો. તે વિચારતો, અમે સિંદૂરી માટે ખેડી છોડ્યું, પછી હવે સિંદૂરી છોડી મુંબઈ આવ્યા, જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? અનુજને ડર લાગતો હતો કે અમે જો ખેડી માટે શું કહે છે ખેડી ગામને છોડવું, સિંદૂરી માટે ખેડી ગામને છોડ્યું હતું, પછી હવે સિંદૂરી ગામને મુંબઈ આવવા માટે છોડ્યું હતું, હવે અહીંથી પણ અમે ક્યાં જઈશું? જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમારું શું થશે? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. શું કે આટલું મોટું શહેર છે તો પણ મારા પરિવારને રહેવા માટે થોડી ઘણી પણ જગ્યા નથી? તેના મનમાં એવો વિચાર થવા માંડ્યો કે જો કે અમે એ કેટલો દુઃખી હતો કે અનુજને ડર હતો અને ચિંતા હતી કે જો અમે ખેડી ગામ છોડી દીધું સિંદૂરી ગામ વસવા માટે, પછી સિંદૂરી ગામ પણ અમે છોડીને ક્યાં આવ્યા? મુંબઈ આવ્યા. હવે ત્યાંથી પણ અમને ખસવાનું કહેશે તો અમે ક્યાં જઈશું? અમારો કોઈ આશરો નથી. શું કહે છે? પરિવારને રહેવા માટે, અમારા પરિવારને રહેવા માટે થોડી ઘણી જગ્યા પણ નથી. વિચારો હવે શું કહે છે? વિચારો. અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી શું મુંબઈ તેવું હતું? અનુજભાઈ શું કહે છે કે જ્યારે કયું ગામ છોડ્યું હતું તેમણે? સિંદૂરી ગામ. સિંદૂરી ગામ છોડીને મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે શું વિચાર્યું હતું? કે સિંદૂરી ગામ કરતાં અમને ત્યાં આગળ સારું સારું કમાવાની તક મળશે, રહેવાની સુવિધા સારી મળશે, તેવું વિચારીને તે મુંબઈ આવ્યા હતા. મુંબઈ વિશે તેમણે જે વિચાર્યું હતું, તે કલ્પના કરી હતી, તે શું મુંબઈ તેના જેવું છે? મુંબઈ વિશે તેમણે જે વિચાર્યું હતું તેના જેવી કલ્પના કરી હતી, ત્યાં પણ તે દુઃખી હતા. કારણ કે જો ત્યાં પણ તેમને સારી રીતે રહેવાની જગ્યાની પણ સુવિધા ન હતી. તેના સગા સંબંધી કહેતા હતા કે તું આ જે ઝૂંપડું આપ્યું છે તેના ઉપર ખર્ચો ના કરીશ, જો ખર્ચો કરીશ તો અહીંથી પણ આપણને ખસેડી દેશે. તો તેથી શું કહે છે કે તેણે જે વિચાર્યું હતું તેવું ના લાગ્યું તેને. તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? શું કે તમારા મનમાં અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? અનુજભાઈ સામાન્ય માણસ હતા, ગરીબ માણસ હતા, તેમની પાસે રૂપિયા ન હતા, તો આપણા મતે તે લોકો કેવી સ્કૂલમાં જતા હશે? મુંબઈની સરકારી શાળામાં જતા હશે. કઈ શાળામાં જતા હશે? સરકારી શાળામાં. કારણ કે તે અનુજભાઈની પાસે રૂપિયા ન હતા, તેમની ઘરની પરિસ્થિતિ સારી ન હતી, તેને કારણે તે સામાન્ય સારી શાળામાં તે બાળકોને ભણાવી શકે તેવી પરિસ્થિતિ ન હતી. તેથી તેમના બાળકો સરકારી શાળામાં જતા હશે, આપણા મતે તેવું લાગે છે. તો ખબર પડી ને બાળકો, તો આ પાઠમાં આપણે આ વિડીયોમાં આ પાઠનો આટલા સુધી અભ્યાસ કરીશું. હવે આ પાઠનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.